नमस्ते विद्यार्थी मित्रों, जय श्री कृष्ण। चलो आज आप धोरण 9 विषय गुजराती चैप्टर नंबर 3 काव्य छे पछे सांभळ्यो जी बोलिया काव्यनो अभ्यास करीशुं। सौ प्रथम जोईए तो शब्द जोई लईए, पछे एटले के पछी, सांभळ्यो जी एटले भगवान श्री कृष्णना અનુસંધાને વપરાયેલો શબ્દ, ભગવાન શ્રી કૃષ્ણ માટે વપરાયેલો શબ્દ છે, અને બોલ્યા એટલે કે બોલે છે। પછી ભગવાન શ્રી કૃષ્ણ એટલે કે સાંભળ્યો છે બોલ્યા। કવિના કવિ છે પ્રેમાનંદ। હવે જોઈએ આપણે કે કવિના કવિનો જન્મ અને મૃત્યુનો સમય અથવા તો તારીખ આપણને નિશ્ચિત આપી નથી। સમય આપ્યો છે ઈસવીસનની 17મી સદી, સદી એટલે કે 100 વર્ષનો સમયગાળો। હવે આગળ જોઈએ કાવ્યના કવિનું ટૂંકમાં પરિચય મેળવીએ। કવિ શિરોમણીનું માન પામેલા પ્રેમાનંદ વડોદરાના વતની હતા। હવે પ્રેમાનંદનું ઉપનામ શું થશે? કવિ શિરોમણી। આગળ જોઈએ તો કે વડોદરાના વતની હતા। ગુજરાતી ભાષાના ઉત્તમ આખ્યાનકાર અને માણભટ્ટ તરીકે પ્રસિદ્ધ છે। હવે ગુજરાતી ભાષાની અંદર પ્રેમાનંદે અનેક આખ્યાનો લખ્યા છે અને આખ્યાનો ગાય અને લોકો સુધી પહોંચતા પણ કર્યા છે, એટલા માટે એને માણભટ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે। હવે આ માણભટ્ટ હોય એ શું કરે? તો કે આંગળીઓ પર પહેરેલી વીંટીઓ વડે તાંબાની માણ રણકાવીને તેના તાલ સાથે સુરેલા કંઠે અભિનય દ્વારા પ્રેમાનંદ લોક સમુદાયને રસતાર બોળ કરતા હતા। હવે પહેલાંના જમાનાની અંદર લોકોની પાસે કોઈ મનોરંજનના સાધનો ન હતા। મનોરંજનના સાધનો એટલે ટીવી છે, રેડિયો છે, થિયેટર જે આપણે અત્યારે જોવા માટે જઈએ છીએ, એ કંઈ સાધનો ન હતા। ત્યારે લોકો શું કરતા મનોરંજન માટે? તો કે આવા કવિઓ હોય, ભાષાના સાહિત્ય રસિકો હોય, એ સ્ટેજ બનાવીને બેસે અને ઘણા બધા લોકો છે એને સાંભળવા માટે એકઠા થયા હોય ત્યારે પ્રેમાનંદ શું કરતા? અથવા તો પ્રેમાનંદ જેવા કવિઓ તો કે આંગળીઓ ઉપર પહેરેલી વીંટીઓ વડે, આઠે આંગળીઓની અંદર તાંબાના વેઢ અથવા તો વીંટીઓ પહેરેલી હોય અને તાંબાની જે માણ હોય, માણ એટલે કે આપણે જે ઘરે ઠીકરાનો ગોળો તો હોય છે બધા એના ઘરે, હા બસ એવું જ, પણ માણ છે એનું મોઢું છે એ સાંકડું હોય। અત્યારે તમને ખબર હોય તો આપણે જે ઓલી પાણીની બોટલ આવે છે બ્રિસ્લેરીની, ઘરે એનું મોઢું કેમ સાંકડું હોય? એવો સાંકડા મોઢાવાળી એને માણ કહેવાય, એ તાંબાની પણ હોય તો એ આંગળીઓના વીંટી વેઢ છે એ વેઢ દ્વારા એ તાંબાની માણ રણકાવીને એટલે કે એને થાપ આપીને એના તાલ અને સુરીલા કંઠે અભિનય કરીને પ્રેમાનંદ છે એ લોક સમુદાયને રસતર બોળ કરી દેતા હતા। તેઓ પૌરાણિક ગ્રંથોમાંથી કથાનકો લઈને રસ સ્થાનોને ખીલવીને ગુજરાતી વાતાવરણમાં મૂકીને લોકોને રસપાન કરાવતા હતા। હવે જે આપણા પૌરાણિક ગ્રંથો છે, વેદ, ઉપનિષદ, રામાયણ, મહાભારત, ગીતા, શ્રીમદ ભગવદ્ ગીતા, આવા જે ગ્રંથો છે એ ગ્રંથોની અંદરથી કથાનક એટલે કે વાર્તાઓ લઈ અને રસ સ્થાનોને ખીલવીને ગુજરાતી વાતાવરણમાં મૂકીને લોકોને રસપાન કરાવતા હતા। ત્યાર પછી પ્રેમાનંદે છે એ કયા કયા પુસ્તકો લખ્યા છે અથવા તો શેનું શેનું સર્જન કર્યું છે? તો કે ઓખાહરણની અંદર તમને ખ્યાલ હોય તો થોડુંક કહી દઉં કે ભગવાન મહાદેવ અને પાર્વતી પુત્રી ઓખા એના વિશે વાત કરવામાં આવી છે। ચંદ્રહાસ આખ્યાન, ચંદ્રહાસનું આખ્યાન, એક રાજા છે નિષદ। ત્યાર પછી અભિમન્યુનું આખ્યાન, અભિમન્યુનું આખ્યાન એ પાંડવનો પુત્ર, અર્જુનનો પુત્ર જેને કહેવામાં આવે છે અભિમન્યુ। ત્યાર પછી સુદામા ચરિત્ર, સુદામાને તો આપણે બધા ઓળખીએ છીએ ભગવાનની શ્રી કૃષ્ણ અને સુદામાની મિત્રતા વિશે। ત્યાર પછી કુંવરબાઈનું મામેરું, કુંવરબાઈ કોણ હતા? તો કે ભક્ત નરસિંહ મહેતાની પુત્રી।
પછી નળાખ્યાન, નળાખ્યાન છે એ નૈષધ દેશના રાજા નળ રાજા અને દમયંતીની કથા વિશે એની અંદર રજૂ થયું છે. ત્યાર પછી રણયજ્ઞ અને દશમ સ્કંદ એ બંને મહાભારત ઉપર આધારિત આખ્યાનો છે. આખ્યાનો દ્વારા તેમણે ગુજરાતી કવિતાને સમૃદ્ધ કરી છે. તેઓ આખ્યાનમાં વિવિધ રસની ગૂંથણી કરી શકતા, જ્ઞાન અને બોધ આપતા તેમના આખ્યાનો ખૂબ લોકપ્રિય બન્યા છે. એ પ્રેમાનંદ છે, એમના આખ્યાનો છે એ ભારતીય સંસ્કૃતિની અંદર ખૂબ જ પ્રસિદ્ધ બન્યા છે. આગળ જોઈએ બીજા પેરેગ્રાફની અંદર, તો કે કાવ્યનો ટૂંકમાં સાર આપેલો હોય, પણ ત્યાર પહેલાં આપણે જોઈએ તો કાવ્યનો સાહિત્ય પ્રકાર શું છે, તો કે કડવું. આખ્યાનનો એક ખંડ અથવા તો ભાગ જેને કડવું તરીકે ઓળખવામાં આવે છે. જેવી રીતે આપણે ભગવદ્ ગીતાની અંદર જોઈએ તો ગીતાજીની અંદર 18 અધ્યાય છે ને, એ અધ્યાય એટલે શું, તો કે એક ભાગ તરીકે ઓળખવામાં આવે. એવી જ રીતે આખ્યાનનો એક ભાગ છે એને કડવા તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા એક કડવું આપણને આપેલું છે, કાવ્યનો સાહિત્ય પ્રકાર થશે કડવું અથવા તો આખ્યાન ખંડ. આગળ મહાકવિ પ્રેમાનંદના સુદામા ચરિત્ર આખ્યાનમાંથી લેવામાં આવેલ આ કડવામાં કૃષ્ણ અને સુદામાની મૈત્રીનો ભાવ સંવાદ શૈલીમાં રજૂ થયો છે. હવે પ્રેમાનંદે જ રચેલું સુદામા ચરિત્રનું આખ્યાન અને એની અંદર એક કડવાની અંદર આપણને જે આપવામાં આવ્યું છે એમાં કૃષ્ણ અને સુદામાની મિત્રતાનો ભાવ સંવાદ શૈલીમાં, સંવાદ એટલે કે એકબીજાની સાથે વાતો કરતા હોય એ શૈલીની અંદર રજૂ થયો છે. સાંદીપની ઋષિના આશ્રમમાં સાથે ભણેલા કૃષ્ણ અને સુદામા વર્ષો પછી મળે છે ત્યારે કૃષ્ણ દ્વારકાના રાજા છે અને સુદામા એક ગરીબ બ્રાહ્મણ છે. એમ કહે છે કે સાંદીપની ઋષિ ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામાના ગુરુ એ ઋષિના આશ્રમમાં સાથે ભણ્યા પછી કૃષ્ણ અને સુદામા જ્યારે વર્ષો પછી મળે છે ને ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ છે એ તો દ્વારકાના રાજા હોય છે અને સુદામા છે એક ગરીબ બ્રાહ્મણ. આમ છતાં બંનેની મૈત્રી અતૂટ મૈત્રી અને પરસ્પરનો પ્રેમભાવ ઉત્કટ રીતે આ કડવામાં રજૂ થયો છે. હવે એક રાજા અને એક ગરીબ બ્રાહ્મણ એ બંનેની મિત્રતા કેવી હોય? એ અતૂટ મૈત્રી છે, ક્યારેય ન તૂટે તેવી, અને પરસ્પરનો એ બંને વચ્ચેનો પ્રેમભાવ ઉત્કટ રીતે આ કડવામાં રજૂ થયો છે. બાળપણમાં મૈત્રી તો ઘણા સાથે થાય, પણ છેવટ સુધી નિભાવી રાખવાવાળા વિરલાઓ જ હોય છે. એમ કહે છે કે આપણે બાળપણમાં ઘણા બધા મિત્ર હોય, પણ યુવાન થયા પછી ત્યાં સુધી એ મિત્રતાને ટકાવી રાખે ને એને જ વીર કહેવામાં આવે છે. એવા વિરલાઓ તો અમુક જ હોય છે. અહીં પરસ્પર સંવાદ દ્વારા બંને મિત્રો પોતે વેઠેલા સંકટો, પોતે કરેલા કાર્યોના સંભારણા વાગોળે છે, એમ એક અતૂટ મધુર મૈત્રીનું દ્રષ્ટાંત આ કડવામાં મળે છે. હવે પોતે જ્યારે સાંદીપની ઋષિના આશ્રમમાં ભણતા હતા ત્યારે પોતે જે કંઈ કાર્યો કર્યા છે, આશ્રમની અંદર રહીએ અને જે કામ કરતા હતા, એ કામના સંભારણાને વાગોળે છે, વાગોળું એટલે કે યાદ કરે છે. અને એક અતૂટ મૈત્રી, મધુર મૈત્રીનું દ્રષ્ટાંત આ કડવાની અંદર આપણને જોવા મળે છે. હવે એનો રાગ આપ્યો છે, તો કે સામગ્રી રાગ, રામગ્રી રાગ આપ્યો છે. ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામા, સુદામા છે એ વર્ષો પછી દ્વારકા આવે છે. આપણને ખબર છે કે સુદામા પોરબંદરની અંદર રહેતા હતા અને એના પત્ની છે એ જીદ કરે છે કે તમારો મિત્ર આટલો બધો પૈસાદાર છે, સોનાની દ્વારકાની રાજા કહેવાય છે, તો તમે એની પાસે જાઓ તો ખરા, થોડું ઘણું કંઈક મળશે આપણને. અને તમને ખ્યાલ હોય વિદ્યાર્થી મિત્રો, તો કે સુદામા છે એને પાંચ જ ઘરેથી ભિક્ષા માંગી અને ખાવાનું ટેક હતી, નિયમ હતું કે પાંચ ઘરેથી ભિક્ષા મળે એટલું જ અને એણે ખાવું અને પોતાના સંતાનોને ખવડાવવું, અને વધારે ઘરે એ ભિક્ષા માગતા નહોતા. સુદામાની પત્ની રોજ જીદ કરે છે અને એક દિવસ સુદામા છે એ દ્વારકા જવા માટે તૈયાર થાય છે, પણ સુદામાને એવું થાય છે કે ભાઈ મિત્રની પાસે જવું તો કંઈ ખાલી હાથે થોડુંક જોવાય,
એટલે એની પત્ની છે બાજુમાંથી થોડાક તાંદુલ માગીને લઈ આવે છે. તાંદુલ એટલે કે પૌવા. ચિત્રા જેવી પોટલીની અંદર વીંટાળી અને સુદામાને આપે છે અને સુદામા જવા માટે નીકળે છે. દ્વારકા સુધીનો પંથ પોતે પગપાળા ચાલીને આવે છે. દ્વારકા આવ્યા પછી પેલા દ્વારપાળને કહે છે, અને તમે આગળ ભણી ગયા છો એ કાવ્ય કે એ દ્વારપાળ આવી દાસીયાણને કૃષ્ણને સંદેશો આપે કે કોઈ સુદામા નામનો કોઈ ગરીબ બ્રાહ્મણ દ્વારે ઊભો છે અને સુદામાનું નામ સાંભળતા જ ભગવાન શ્રી કૃષ્ણ છે આફડા ફફડા થઈ અને પગમાં ચપ્પલ પહેરાવેલા વિના ખભા ઉપર રહેલું પીતાંબર પગમાં આવે છે, પડી જાય છે, વળી ઊભા થાય છે અને આવી હાલતમાં એ ભગવાન શ્રી કૃષ્ણ છે એ સુદામાને મળવા માટે દોટ મૂકે છે. આપણે બધા જાણીએ છીએ. પણ ત્યાર પછી સુદામાને પોતાના મહેલની અંદર રાખ્યા પછી એક દિવસ બંને મિત્રો છે એ પોતાની બાળપણની યાદોને તાજી કરે છે. પછી શામળિયોજી બોલ્યા એ કાવ્યની અંદર આપણે જોઈએ તો કૃષ્ણ અને સુદામા બંને એ બાળપણની અંદર વિતાવેલું શ્રી શાંતિપની ઋષિના આશ્રમમાં જે કામના કાર્યના સંભારણા હતા એને વાગોળતા એ કાવ્યની શરૂઆત કરે છે. પછી શામળિયોજી બોલ્યા તને સાંભળે રે, હાજી નાનપણનો નેહ મને કેમ વિસરે રે. બંને મિત્રો છે એક એક પંક્તિની અંદર પ્રશ્ન પૂછતા જાય છે. શામળિયોજી બોલ્યા, શામળિયોજી બોલે છે તને સાંભળે છે, સુદામાને કહે છે કે તને સાંભળે છે. તો સુદામાજી કહે છે, હાજી બાળપણાનો નેહ મને કેમ વિસરે રે. કહે છે, હા એ બાળપણનો નેહ એટલે કે સ્નેહ અથવા તો હેત મને કેમ વિસરે, વિસરવું એટલે ભૂલી જવું, હું એને કેમ ભૂલી જઈ શકું. એ બાળપણનો નેહ એના પ્રેમને હું કેમ ભૂલી જાઉં. ત્યાર પછી આગળ કહે છે, આ પણ 2 મહિના પાસ રહ્યા તને સાંભળે રે, હાજી સાંદીપની ઋષિને ઘેર મને કેમ વિસરે રે. એમ કહે છે કે આપણે 2 મહિના સાથે રહ્યા, તને યાદ આવે છે, તને સાંભળે રે એટલે કે તને યાદ આવે છે, હાજી સાંદીપની ઋષિના ઘરે કેમ મને કેમ વિસરે રે, હું કેમ ભૂલી જાઉં કે આપણે સાંદીપની ઋષિના ઘરે રહ્યા હતા. આગળ, આ પણ અન્ન ભિક્ષા માગી લાવતા તને સાંભળે રે, મળી જમતા 3 ભ્રાત મને કેમ વિસરે રે. પછી આગળ કહે છે કે આપણે અન્નની ભિક્ષા માગી લાવતા, અન્ન ભિક્ષા, ભિક્ષાની અંદર અન્ન માગી અને લઈ આવતા, ભિક્ષા એટલે કે ભીખ અથવા તો યાચના, માગીને લઈ આવતા તને સાંભળે છે, યાદ આવે છે. પછી આગળ કહ્યું છે કે મળી જમતા 3 ભાત, મળી એટલે કે સાથે મળીને જમતા 3 ભ્રાત, 3 એટલે કે 3 ભ્રાત એટલે કે ભાઈઓ. 3 ભાઈ કોણ કોણ? તો કે શ્રીકૃષ્ણના મોટા ભાઈ બલરામ, શ્રીકૃષ્ણ અને સુદામા. આપણે 3 ભાઈઓ સાથે મળીને જમતા હતા એ હું કેમ ભૂલી જાઉં. આગળ, આપણે સુતા એક સાથરે રે તને સાંભળે રે, સુખ દુઃખની કરતા વાત મને કેમ વિસરે. એમ કહે છે કે આપણે એક સાથરે શબ્દ આપ્યો છે, આપણે સુતા એક સાથરે, આપણે 3 એક સાથે સુતા, એક જ પથારીની અંદર સુતા હતા, તને યાદ આવે છે. પછી આગળ કહે છે કે સુખ દુઃખની કરતા વાત, સુખ અને દુઃખની વાત છે એ સાંજે સુવાના સમયે કરતા હતા, એને હું કેમ ભૂલી જાઉં. આગળ, પાછલી રાતના જાગતા તને સાંભળે રે, હાજી કરતા વેદની ધૂન મને કેમ વિસરે રે. વહેલી સવારે, પાછલી રાત એટલે કે વહેલી સવારના, રાત્રિનો 3 વાગ્યાથી શરૂ થતો સમય એને પાછલી રાત કહેવામાં આવે અથવા તો 3જો પ્રહોર કહેવામાં આવે છે. વહેલી સવારે જાગી જતા એ તને યાદ છે, હાજી પછી શું કરતા જાગીને? તો કે કરતા વેદની ધૂન, ઉઠી અને વેદની ધૂન કરતા, વેદનું લયકારી ગાન અથવા તો રટણ, ધૂન એટલે કે ગાન અથવા તો રટણ કરતા, એ હું કેમ ભૂલી જાઉં. આગળ,
गुरु अपना जयरे गाम गया तने सांभरे रे, कोई एक ने जाचवा मुन मने केम विचरे रे। हवे एक दिवसनी वात एक घटनाने याद करे छे के जयरे अपना गुरु बहार गाम गया हता, गुरु अपना जयरे गाम गया, अपना गुरु छे जयरे बहार गाम गया हता त्यारनी घटना छे, तने याद आवे छे? कोई एक ने जाचवा, जाचवा एटले शू? तो के याचना करवी, मागू। कोई एक सदगृहस्थ ने त्यां भिक्षा मागवी, ए हूँ केम भूली जाऊं? आगळ त्यारे काम कह्युं गोराणीए तने सांभरे रे, लई आवो कह्युं काष्ट मने केम विसरे रे। કે છે કે આપણા ગુરુજી બહાર ગામ ગયેલા, કોઈ એક સદગૃહસ્થને ત્યાં ભિક્ષા માગવા માટે ગયેલા, અને ત્યારે એમ કહે છે કે ત્યારે કામ કહ્યું ગોરાણીએ, ગોરાણી એટલે કે ગુરુની પત્ની, ગુરુની પત્ની સાંદીપની ઋષિના પત્ની, એણે આપણને એક કામ સોંપ્યું હતું, તને યાદ આવે છે? શું કામ હતું, કયું કામ હતું? તો કે લઈ આવો કહ્યું કાષ્ઠ મને કેમ વિસરે રે, કાષ્ઠ એટલે કે લાકડા, જંગલની અંદરથી લાકડા લઈ આવવાનું કહ્યું હતું, એ હું કેમ ભૂલી જાઉં? આગળ ખાંધે કુહાડા ધરિયા તને સાંભરે રે, ઘણું દૂર ગયા રણછોડ મને કેમ વિસરે રે। કે છે કે ખાંધે ખભા ઉપર કુહાડી લીધી, એ તને યાદ આવે છે? ઘણું દૂર ગયા, રણછોડ શબ્દ આપ્યો છે ભગવાન શ્રી કૃષ્ણ માટે વપરાયેલો શબ્દ રણછોડ, આપણે બહુ દૂર સુધી ગયા હતા, એને હું કેમ ભૂલી જાઉં? આગળ હવે એક પંક્તિ સુદામા બોલે છે અને એક ભગવાન શ્રી કૃષ્ણ બોલે છે। આગળ વાત વધ્યો બેઉ ભાઈ બેઉ બાંધવે તને સાંભરે રે, હાજી ફાટ્યું મોટું ખોડ મને કેમ વિસરે રે। હવે વાદ વધ્યો, બંને ભાઈઓ છે એ શરત નાખે છે, વાદ વધ્યો બેઉ બાંધવે, બંને ભાઈઓએ શરત કરી, તને યાદ આવે છે? હાજી મોટું ફાડ્યું મોટું ખોડ, ખોડ એટલે કે થટ, ફાડ્યું મોટું ખોડ, હા મોટું થડ ફાડેલું એને હું કેમ ભૂલી જાઉં? એક ઝાડનું મોટું થડિયું, ખોડ એટલે કે થડિયું, એ હું કેમ ભૂલી જાઉં? ત્રણ ભારા બાંધ્યા દોરડે તને સાંભરે રે, હાજી આવ્યા બારે મેં મને કેમ વિસરે રે। એમ કહે છે કે દોરડાથી આપણે એના ત્રણ ભારા બાંધ્યા હતા, એ તને યાદ આવે છે? ત્યારે શું થયું હતું? તો કે હાજી આવ્યા બારે મેં, હા ત્યારે બારે મેહ વરસ્યા હતા, બારે મેહ વરસવા એટલે કે ખૂબ જ પુષ્કળ ધોધમાર વરસાદ વરસતો હતો, એને હું કેમ ભૂલી જાઉં? આગળ શીતળ શરીર થાય ઘણું તને સાંભરે રે, ટાઢે ધ્રુજે આપણી દેહ મને કેમ વિસરે રે। એમ કહે છે કે શીતળ થાય શરીર, શીતળ શરીર થાય ઘણું, શરીર ખૂબ ઠંડુ પડી ગયું હતું, ખૂબ ધોધમાર વરસાદ આવે, બહુ વરસાદ આવે ને એમ આપણે ભીંજાઈએ પલળીએ તો શું થાય? શરીર છે ઠંડુ પડી જાય, પડે ને એવી જ રીતે શરીર છે આપણા ત્રણેયના ખૂબ ઠંડા પડી ગયા હતા, એ તને યાદ આવે છે? પછી આગળ કહે છે ટાઢે ધ્રુજે આપણી દેહ, ટાઢ એટલે કે ઠંડીની અંદર આપણું દેહ એટલે કે શરીર ધ્રુજી રહ્યું હતું, એટલે કે કંપી રહ્યું હતું, કાપી રહ્યું હતું, એને હું કેમ ભૂલી જાઉં? નદીએ પૂર આવ્યા ઘણા તને સાંભરે રે, ઘન વરસ્યો મુશળધાર મને કેમ વિસરે રે। હવે એ સમયે નદીની અંદર પૂર પણ આવ્યું હતું, ઘણું પૂર આવ્યું હતું, તને યાદ આવે છે? એવું ભગવાન શ્રી કૃષ્ણ કહે છે। આગળ પેજ ફેરો, ત્યાર પછી આગળ જોઈએ કાવ્ય, ઘન વરસ્યો મુશળધાર મને કેમ વિસરે રે, આગળની પંક્તિ આપણે જોઈ ને।
શું જોયું? તો કે નદીએ પૂર આવ્યા ઘણા તને સાંભળે રે. ત્યાર પછી બીજી પંક્તિ છે એની, ઘન વરસ્યો મુસળધાર મને કેમ વિસરે રે. હવે નદીની અંદર ઘણું બધું પૂર આવ્યું હતું એ તને યાદ છે. ત્યાર પછી ઘન વરસ્યો, ઘન એટલે કે વાદળા, ઘનનો અર્થ શું થશે? તો કે વાદળા. મુસળધાર વાદળાની અંદરથી વરસાદ વરસ્યો હતો. મુસળધાર શબ્દ આપ્યો છે. સાંબેલા જેવી ધાર, મુસળધાર એટલે સાંબેલા જેવી ધાર અથવા તો ધોધમાર વરસાદ વરસ્યો હતો એને હું કેમ ભૂલી જાઉં. આગળ, પછી ગુરુજી શોધવા નિસર્યા તને સાંભળે રે, કહ્યું સ્ત્રીને તે કીધો કેર મને કેમ વિસરે રે. ત્યાર પછી આપણા ગુરુજી છે એ આશ્રમની અંદર પાછા ફરી ગયા હતા, પાછા આવી ગયા હતા, છતાં આપણે ઘરે પહોંચ્યા નહોતા એટલે ગુરુજીને ચિંતા થઈ છે. ગુરુજી આપણને ત્રણેયને શોધવા નીકળે છે, તને યાદ છે? અને એમણે એમના પત્નીને શું કહે છે? કહ્યું સ્ત્રીને તે કીધો કેર. પછી એમના પત્નીને ગુરુજીએ, સાંદીપની ઋષિએ એમના પત્નીને કીધું, શું કહ્યું? કે તે જુલમ કર્યો, તે કીધો કેર, તે એમના ઉપર જુલમ કર્યો છે. આવું એને એની પત્નીને કીધેલું હોય તો હું કેમ ભૂલી જાઉં. આગળ, આપણે હૃદયા સાથે ચા પીયા તને સાંભળે રે, ગુરુ તેડી લાવ્યા ઘેર મને કેમ વિસરે રે. ત્યાર પછી ગુરુજી આપણને જંગલની અંદર શોધવા માટે નીકળ્યા અને જંગલની અંદર દૂર દૂર સુધી જંગલની અંદર આવ્યા. ત્યારે આપણે ત્રણેયને મળી ગયા અને ત્યારે આપણને ત્રણેયને ગુરુજીએ શું કર્યું? હૃદયા સાથે ચા પીયા, હૃદય સાથે આપણને બાથમાં લીધા, એ તને યાદ આવે છે? પછીની પંક્તિને શું કહે છે? ગુરુ તેડી લાવ્યા ઘેર, પછી આપણને ત્રણેયને પોતાના ઘેર લઈ ગયા, એ હું કેમ ભૂલી જાઉં. આગળ, આપણ તે દાડાના જુજવા તને સાંભળે રે, ફરીને મળ્યા આજ મને કેમ વિસરે રે. જુજવા શબ્દ આપ્યો છે. જુજવા એટલે કે જુદા, તો અલગ. આપણે તે દિવસથી અલગ થઈ ગયા હતા, આપણે એ દિવસથી જુદા પડ્યા હતા, અલગ થઈ ગયા હતા, એ તને યાદ છે? અથવા તો હું તને સાંભળે છે? ફરીને મળ્યા આજ, ત્યાર પછી આજે આપણે ફરીને મળવાનું થયું છે, અથવા તો આજે આપણે ફરીથી મળ્યા છીએ, એ હું કેમ ભૂલી જાઉં. તમો પાસ અમો વિદ્યા શીખતા તને સાંભળે રે, હું ને મોટો કીધો મહારાજ મને કેમ વિસરે રે. તમો એટલે કે તમે, તમારી પાસે અમો એટલે કે અમે, હું વિદ્યા શીખતો હતો એ તને યાદ આવે છે મહારાજ? આ તો તને મને હું ને મોટો કીધો, તમે મને મોટો કર્યો એટલે કે માન આપ્યું, એને હું કેમ ભૂલી જાઉં. શ્રીકૃષ્ણએ સુદામા પાસેથી એ એકરાર કર્યો છે, એ વાતનો સ્વીકાર કર્યો છે કે સુદામાએ જેને વિદ્યા શીખવી હતી તો સુદામાએ વિનમ્ર ભાવે અને કૃષ્ણની મહાનતા ગણી છે. કહે છે કે તમારી પાસેથી જ મેં વિદ્યા શીખી હતી અને તમે જ મને ભણાવ્યું છે. તો સુદામા શું કહે છે? હું મોટો કીધો મહારાજ મને કેમ વિસરે રે. એમ કહે છે કે સુદામા વિનમ્ર ભાવે છે, કહે છે કે એને સુદામાની કૃષ્ણની મહાનતા ગણી છે. છેલ્લી પંક્તિની અંદર જોઈએ, વલણ આપ્યું છે કે મહારાજ લાજ નિજ દાસને વધારો છો શ્રીહરિ, પછી દરિદ્ર એવા દરિદ્ર ખોવા દાસનું સોમ દ્રષ્ટિ શ્યામે કરી. હવે અંતિમ પંક્તિની અંદર વલણ શબ્દ આપ્યું છે, આખા કાવ્યનો સાર આપ્યો છે. આપણે આગળ જોયું આગળની પંક્તિમાં કે સુદામા છે, કૃષ્ણ સુદામાની પાસે વિદ્યા શીખતા હતા એ વાતનો એકરાર કરે છે, પણ સુદામાએ એમના ઉપર ઉપકાર કરેલો માટે કૃષ્ણ કૃતજ્ઞતા વ્યક્ત કરે છે કે કૃષ્ણ એમ કહીને કે ભાઈ મેં તમારી પાસેથી વિદ્યા શીખી હતી એટલે એને મોટો કહ્યો, અથવા તો એમને સુદામાને યશ આપ્યો છે, એ કૃષ્ણની મહાનતા છે. ત્યાર પછી અંતિમ પંક્તિની અંદર શું કીધું? તો કે મહારાજ લાજ નિજ દાસની વધારો છો શ્રીહરિ. સુદામા કહે છે મહારાજ તમે તમારા સેવકનું નિજ એટલે કે પોતાના તમારા દાસનું એટલે કે સેવકની લાજ વધારો છો,
માન વધારી રહ્યા છો શ્રીહરિ, પછી દરિદ્રતા ખોવા દરિદ્ર ખોવા દાસનું સોમદૃષ્ટિ સામે કરે, પછી સેવકની સેવક રૂપી કોણ છે તો કે સુદામા, સુદામાની દરિદ્ર ખોવા ગરીબાઈ દૂર કરવા શ્યામે એટલે કે ભગવાન શ્રી કૃષ્ણએ સોમદૃષ્ટિ સદાય પહોંચે. સોમ એટલે કે ચંદ્ર જેવી શીતળ કૃપા દ્રષ્ટિ ભગવાન શ્રી કૃષ્ણએ કોના ઉપર કરી તો કે સુદામા ઉપર કરી. અહીંયા કાવ્ય આપણું પૂર્ણ થાય છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો સમાનાર્થી શબ્દો વિરુદ્ધાર્થી તળપદા અને રૂઢિપ્રયોગો આપ્યા છે, એ આપણે પાકા કરી લેવાના છે અને સ્વાધ્યાય છે આપણી ફેરબુકમાં લખી લઈશું.